हेलो એટલે મારે આશા હતી ખાસ કેવો તું હા રાજેશભાઈ રાજેશભાઈ ક્યાંથી બોલો છો આપ હું વટવાથી બોલું છું સાહેબ વસ્ત્રાલ વડમાંથી આપનો વિચાર રજૂ કરી શકો છો સાહેબ આમાં ખરેખર જે છોકરીને 18 વર્ષ થાય બરોબર પછી પ્રેમ લગ્ન કરે અને કોર્ટ મેરેજ થઈ જાય કોર્ટ મેરેજ સાહેબ શું થાય છે કે એના મા બાપને બોલાવા જ નથી આવતા છોકરીને જાતે જ મેરેજ થઈ જાય ને થઈ જાય કરી આલે બરોબર અને બે વર્ષ પછી આ ટૂંકા ગાળામાં છૂટાછેડા સુધી પહોંચી જાય અમારા સમાજની સાહેબ આવી કઈક દીકરીઓ લઈને ભાગી ગઈ છે અને 3-3 વર્ષે પાછી આવી છે કયો સમાજ છે દાસના રવાડે ને કયો સમાજ છે કેવું બની જાય સાહેબ પ્રજાપતિ છું ઓકે બરાબર હવે આ પરિસ્થિતિમાં મા બાપ શું કરે પછી એટલે મા બાપને તો છોકરી પહેણાવી જ પડે છે પછી એના ઘરે કોઈ વ્યવહાર સંબંધમાં કોઈ બેસતું નથી રાજીભાઈ આપની વાત હું સમજી ગયો આપની લાગણી અમે સાંભળી લીધી હું રુઝાનજીને પૂછીશ કે એરેન્જ મેરેજ નથી નિષ્ફળ જતા અને અમારી દારૂ પીધેલા નથી નીકળતા મારે કેવું છે આ પોઈન્ટ પર સાહેબ તમને કહી દઉં કારણ કે હું બી કામ કરું એટલે સમાજની વચ્ચે કામ કરું છું અલગ અલગ સમાજની વચ્ચે તો અરેન્જ મેરેજ હોય કારણ કે સમાજવાળા જે એકબીજાને જે સારું દેખાયું હોય નાની ઉંમરમાં મોટી ઉંમરમાં જે બી હોય યા ઘણી વાર તો કે કે દારૂ પીને ઈગો પણ હોય છે કે મેં બતાવ્યો છે હા એવી અને મેં બતાવ્યો છે ને સુધરી જશે પણ ને પછી બધું ઠીક થઈ જશે પછી પણ ને પછી ઠીક ના થાય તો કે છોકરો આવશે પછી ઠીક થઈ જશે એટલે પેલી તો છોકરી બિચારી કેવું પડે રફ લેંગ્વેજ પર બિચારી ભરાતી જાય છોકરીના મા બાપ સપોર્ટ કરે છે પણ બિચારા ઘણી વાર લાચાર હોય છે કઈ રીતે ત્યારે નાની બીજી બે બહેનો બેઠી છે અમે શું કરીએ તું ત્યાં સેટલ કરી દે તું ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી દે તું ભલે માર ખાતી માર ખા ભલે દારૂ પીતો ભલે બે ફેરવતો એ બી કહી દો સાહેબ મોઢું ના ખોલાવ તમારો અહીં તો લવ મેરેજ હોય કે નોટ લવ મેરેજ હોય બે પાર તો શું કહો છો વ્યભિચાર વ્યભિચાર તો ચાલતો જ હોય મારી પાસે એવા કેસો છે એટલે પછી શિષ્ટાચાર થઈ ગયો છે વાત કરવા કરવા એટલે મારું કેવું એવું છે કે અત્યારે આપણે જે આજે આટીઘૂટીઓમાં પડી રહ્યા છે ને કે સમાજ 18 વર્ષથી કુંભલું મગજ પોઈન્ટ અત્યારે એ નથી આખો આપણે અલગ પોઈન્ટ પર આપણે છોકરીઓ પર દોષ આપી રહ્યા છીએ આપણે આપણા જાતને જોવું ને સાહેબ કે આપણો છોકરો અગર કોઈ છોકરીને તમે કોઈ મને અત્યાર સુધી એક કે એમાં બતાવો કે છોકરો છોકરીને ભગાઈને લાવ્યો હોય એના ઘરમાં ને એના પેરેન્ટ્સોએ કહ્યું હોય એટલે આમ પેલો ભગાઈને બહાર ગયો હોય તો આખી અલગ સ્ટોરી છે પણ ના તો ઘરમાં લાવે તો પેરેન્ટ્સ કે નાના દીકરા તે ચલો આપણે એના સામેવાળાના મમ્મી પપ્પાને મનાઈએ યા કરે એવું કશું થાય છે નથી થતું આપણે ક્યારેક મને આપણે બહુ ઓછા બેન 2-5% મનાઈ તો ચલો એનું કારણ છે છોકરી શોર્ટેજ છે એટલે જે બી આવે એને એક્સેપ્ટ કરી લો આ એક વિષયમાં સમજ એક મુદ્દો પર આવો કે પાટીદાર સમાજમાં દીકરીઓની સંખ્યા દીકરાઓની સંખ્યા કરતા ઓછી છે ને ભણેલી વધારે છે આજકાલ અને અને દીકરીઓ વધુ ભણે છે વધુ તેજ તરાર હોય છે વધારે હોશિયાર હોય છે અને તમે પરિણામો જે રિઝલ્ટ આવે છે અલગ અલગ વર્ષોના એમાં પણ આપ જુઓ છો કે દીકરીઓ હંમેશા આગળ હોય છે છોકરાઓ ખૂબ પાછળ હોય છે હવે એ સંજોગોમાં દીકરીઓને પોતે જ્યારે દીકરીઓની સંખ્યા ઓછી હોય અને પુરુષ છોકરાઓ વધુ હોય હવે જો કોઈ એને યોગ્ય પાત્ર ન મળે અથવા તો પોતાની સમકક્ષનું ન મળે પોતાના કરતાં છોકરી વધુ ભણેલી છે તો એ સંજોગોમાં એ બહાર પોતે જ્યાં નોકરી કરે છે બીજા લોકોના સંપર્કમાં છે અથવા બીજા સમાજમાંથી ઘણી વખત તો એવું બન્યું છે કે આદિવાસી છોકરીઓ લઈ આવવામાં આવતી હતી તો એની સામે તમને વાંધો નથી મજબૂરીમાં લઈ આવે છે આદિવાસીને લઈ આવે છે જે એ કેવી પરિસ્થિતિમાં લાવે છે ક્યારેક તો છોકરાઓનું મન બી એમાં સેટ નથી હોતું પણ એક કે છોકરાને અમુક ઉંમર થાય એટલે પરણાવો જ પડે આ એક સામાજિક વિષય છે કે દરેક દીકરા દીકરી પરણતા હોય કેમ થયું એક મિનિટ સોરી બેન કારણ કે ભ્રૂણ હત્યાના વિષય એની સામે તમારે આંદોલન કરવું જોઈએ એ અમે કરી રહ્યા છીએ અમે એ બી એક સેકન્ડ